વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4નો વિષય ગણિત. ગયા વિડીયોમાં આપણે પ્રકરણ 1 ઈંટોની ઇમારતના અમુક વધારે વ્યવહારિક દાખલાઓ ગણ્યા હતા અને મેં તમને ગૃહકાર્યમાં પણ આપ્યા હતા. તો મને આશા છે કે તમે બધાએ વ્યવસ્થિત ગૃહકાર્ય કર્યું હશે અને ખ્યાલ મેળવ્યો હશે. આજે આપણે નવા પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 2 તરફ આગળ વધીશું. પ્રકરણ 2 છે લાંબુ અને ટૂંકું, જેમાં આપણે ઘણી બધી માહિતી મેળવીશું. તો ચાલો જઈએ પાઠ્યપુસ્તક તરફ. પ્રકરણ 2 લાંબુ અને ટૂંકું. જુઓ શું આપ્યું છે, બિંદુઓ એકબીજાથી કેટલા અંતરે આવેલા છે. તો હવે તમે જુઓ, અહીં ગ્રીન બોક્સ છે જેમાં મૂળાક્ષરો, અંગ્રેજી મૂળાક્ષરો છે અને તેની સાથે સાથે ટપકાઓ છે એટલે કે બિંદુ છે, તે એકબીજાથી કેટલા અંતરે આવેલા છે તે ગણવા કહ્યું છે. તો આપણે માપપટ્ટીના ઉપયોગથી ગણશું. તો ચાલો જુઓ કે એ થી બી સુધીનું અંતર છે, તો જુઓ કેટલું થાય. અહીંથી 3 સુધી છે તો આપણે શું લખી શકીએ અહીંયા કે 3 સેમી, બરાબર. હવે બી થી સી સુધીનું અંતર જોઈએ તો બી અહીંયા અને સી અહીં છે, બરાબર. તો જુઓ આ 1 થી લઈને કેટલા સુધીનું અંતર થશે, 6 કરતા ઓછું છે અને 5 કરતા વધારે છે. તો જુઓ આની પછીના આપણે જેટલા લીટા હોય એ ગણવાના કે 5.5, 6, 7 અને 8, તો કે 5.8 સેમી, બરાબર. પછી સી થી ડી સુધીનો અંતર, હવે ડી અહીંયા આપેલો છે તો જુઓ એ 6.8 સેમી છે. જો તમને તમે માપપટ્ટીથી ઘરે કરશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે કે 6.8 સેમી. પછી ડી પછી શું, તો કે ઈ. હવે ઈ સુધીનું અંતર માપવું હોય તો જુઓ અહીંયા પણ 6.7 સેમી જેટલું અંતર થાય. હવે ઈ થી ક્યાં આવશે, તો કે એફ. તો હવે ઈ થી એફ સુધી જવામાં 5 સેમી જેટલું અંતર છે. જુઓ 5 સુધી આવે છે તો આપણે લખી શકીએ કે 5 સેમી. એવી રીતે એફ પછી ક્યાં આવશે, તો કે જી. એવી રીતે અહીંયા જેટલા તમને ટપકા આપેલા છે કેટલા કેટલા અંતરે છે એ તમે જાતે માપજો, બરાબર. મેં તમને 3-4 માપીને બતાવ્યા. તમે અહીંયા જોઈ શકો છો સ્કેલ આપેલી છે, પણ અહીંયાથી તો આપણે સ્કેલને હટાવી ના શકીએ એટલે તમારે માપપટ્ટીના ઉપયોગથી વ્યવસ્થિત માપન કરવાનું છે કે દરેક બિંદુઓ છે એ એકબીજાથી કેટલા કેટલા દૂર એટલે કે કેટલા અંતરે આવેલા છે, બરાબર. પછી જુઓ કોઈ પણ બે બિંદુ વચ્ચેના અંતરનું અનુમાન કરો. તો આપણે આ એલ અને જી વચ્ચેનું અંતર નથી માપ્યું, તો આપણે અનુમાન લગાવીએ તો આ 2 સેમી જેટલું હશે, બરાબર. પછી જુઓ હવે તેને માપપટ્ટીથી માપો, તમે સાચું અનુમાન કર્યું કે નહીં તે ચકાસો. તો આપણે માપવું હોય કે એલ અને જી વચ્ચે કેટલું અંતર છે, તો કે 1.5 છે. કેટલું છે, 1.5. તો આપણું અનુમાન ખોટું પડ્યું, બરાબર. આપણે કેટલું અનુમાન કર્યું હતું, તો કે 2 સેમી, પરંતુ આ તો વાસ્તવમાં 1.5 સેમી જેટલું જ થાય છે. પછી જુઓ પછી કહ્યું છે કે કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે. તમારો જવાબ ચકાસો. આપણે બધા બિંદુઓને જોડ્યા નથી એટલે કે બધા બિંદુઓના અંતર માપ્યા નથી, એટલે તમે જ્યારે આ બધા બિંદુઓના અંતર માપી લો ત્યારે તમને જવાબ મળે કે કયા બે બિંદુઓ સૌથી વધુ દૂર છે, બરાબર. પછી જુઓ કયા બે બિંદુઓ સૌથી એકબીજાથી વધુ નજીક છે. હવે એ પણ બધા બિંદુઓને આપણે માપી લઈએ ત્યારે આપણને ખ્યાલ આવે કે કયા બિંદુઓ સૌથી વધુ નજીક છે. આ બે બંને પ્રશ્નો તમે આ બધા બિંદુઓને જ્યારે એકબીજાથી કેટલા અંતરે આવેલા છે એ માપી લો ત્યારે તમને પ્રશ્નોના જવાબ મળશે. આગળ વધીએ તો તમને આપેલું છે નાની રેખા. હવે રેખા એટલે શું, પહેલાં તો એ સમજી લઈએ. અત્યારે તમને આવશે નહીં, પણ અગાઉ આગળના ધોરણોમાં મોટા ધોરણોમાં આવશે. બે બાજુથી વિસ્તરેલી આ એરો છે એટલે રેખા અનંત વિસ્તરેલી છે, જ્યાં સુધી જાય ત્યાં સુધી જઈ જ શકે એમ, એને રેખા કહેવાય, બરાબર. પછી આ જે ખાલી લીટો હોય કે અહીંયા પૂર્ણ થઈ જતો હોય એને રેખાખંડ કહીશું. શું, રેખાખંડ. અને જે એરો હોય એને ગમે એક બાજુ એરો હોય એને કિરણ કહીશું. હું એ લખું છું રેખાખંડ,
પછી આને કહીશું રેખા, અને આ જે છે એને કહેવાય કિરણ. રેખાખંડ, રેખા અને કિરણ વિશે તો ખ્યાલ આવ્યો. હવે અહીંયા આપ્યું છે નાની રેખા. અકબર એક પ્રખ્યાત રાજા હતા. હવે અકબર એક મુગલ રાજા છે જેની વાર્તા તમે સાંભળી જ હશે. અકબર બિરબલ બરાબર ટીવીમાં પણ જોયું હશે. તેમના દરબારમાં તેમનો ચતુર મંત્રી બિરબલ હતો. જુઓ અકબર અને બિરબલના નામ, બંને નામ તમે સાથે જ સાંભળ્યા હશે બરાબર. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો. બિરબલ હતો એ ચતુર હતો, એમ હોશિયાર માણસ હતો, રાજાના પ્રશ્નોને હલ કરતો, એટલે કે રાજાના પ્રશ્નોનો ઉકેલ લાવતો. તો એક વખત અકબર રાજા છે એ બિરબલને સવાલ પૂછે છે. તેમણે ભોયતળીએ એક રેખા દોરી. ભોયતળી એટલે કે જમીન પર નીચેના ભાગે બરાબર. જુઓ અકબર રાજા છે એ શું કહે છે, બિરબલ અહીં દોરેલી રેખાને તું પૂછ્યા વગર નાની કરી આપ. હવે આ અકબર રાજાએ દોરેલી રેખા છે, આ અકબર રાજા છે અને આ બિરબલ છે. અકબર રાજાની રેખા આટલી છે બરાબર, એને પૂછ્યા વગર નાની કરવાનું કહ્યું. તો બિરબલ શું કરે છે, હવે તમારી રેખા નાની થઈ ગઈ. જુઓ આ રેખા અકબરે દોરી હતી, તો બિરબલે શું કર્યું, તેનાથી લાંબી રેખા દોરી દીધી, એટલે અકબરભાઈ અકબર રાજાની રેખા નાની થઈ ગઈ બરાબર. કોઈની રેખા ભૂસ્યા વગર બીજી રેખા દોરી દઈએ તો આપણી રેખા લાંબી થઈ ગઈ. પછી જુઓ ચિત્રમાં જુઓ અને સમજાવો કે બિરબલે રાજા અકબરની રેખા કેવી રીતે નાની કરી. તો શું કર્યું બિરબલે, કે આ અકબરની રેખા હતી એને ભૂસ્યા વગર આપણે નાની કરવી હોય તો શું કરવાનું, કે બીજી રેખા દોરી દીધી મોટી, તો ઉપરની રેખા તો અકબરની ઓલરેડી નાની જ થઈ ગઈ કહેવાય. પછી જુઓ શું તમે બિરબલ જેવા ચતુર બની શકો, હા કેમ નહીં, આપણે પ્રયત્ન કરીએ બધું સમજવાનો તો બની શકીએ. તેની રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો. હવે આપણને બિરબલની રેખાને નાની બનાવવાનું કીધું, તો આપણે રેખા દોરી દઈએ કે બિરબલ કરતાં પણ મોટી રેખા, તો બિરબલની રેખા નાની થઈ ગઈ. જરા વિચારો શું કોઈ રેખા સૌથી લાંબી છે, તો કે નહીં. કેમ, મેં તમને કહ્યું કે આ જે એરોવાળી હોય એને રેખા કહેવાય જે અનંત સુધી વિસ્તરેલી હોય બરાબર. જુઓ અહીં કહ્યું છે પ્રયત્ન કરો, તેનો જમણો હાથ ડાબા હાથ કરતાં 1 સેમી લાંબો બનાવો. જુઓ તમને અહીંયા સ્કલ્પચર આપેલું છે, એમાં એક હાથ છે અને એક હાથ નથી, તો આપણે માપીએ કે આ એક હાથ કેવડો છે, કે 1.3 સેમી જેટલો છે. તો આપણે હવે 2.3 સેમી જેટલો હાથ દોરવાનો બરાબર. ખ્યાલ આવે છે, જુઓ તમારી જાતે દોરવાનો છે, હું અહીં પણ દોરું છું. કેવડો હાથ દોરશો, તો કે 2.3 સેમી જેટલો. પછી એને વ્યવસ્થિત થોડો જાડો કરી દેવાનો છે. વાસ્તવમાં બંને હાથ સરખા હોય, પરંતુ આ માત્ર સમજણ માટે છે, એટલા માટે લાંબો અને ટૂંકો હાથ છે અહીંયા. બીજું જુઓ આપેલ કપ કરતાં 1 સેમી નાનો કપ દોરો. તો હવે તમને અહીંયા કપ આપેલો છે, તો એની લંબાઈ કેટલી છે, આપણે માપીએ તો 2 સેમી છે. તો હવે આપણે કેવડો કપ દોરશું, તો કે 1 સેમીનો, એટલે કે આટલા માપનો કપ દોરવાનો થશે તમારે. આ 2 સેમીનો છે, એવી રીતે અહીંયા 1 સેમીનો નાનો કપ દોરવાનો છે આપણે દોરવો હોય તો. આ રીતે તમે વ્યવસ્થિત દોરી શકો બરાબર. પછી જુઓ ત્રીજું, આપેલી સાવરણીથી અડધા માપની બીજી સાવરણી દોરો. તો હવે અહીંયા તમને સાવરણી એટલે કે ઝાડું બતાવેલું છે, એનાથી આપણે નાનું એટલે કે અડધા માપનું દોરવાનું. તો આ કેવડું છે, તો કે 4.5 સેમી જેટલું છે. તો આપણે કેવડું દોરશું, તો કે 2.3 સેમી જેટલું અંદાજિત દોરી શકીએ બરાબર. તો ચાલો દોરીએ, અહીંયા જગ્યા ઓછી છે તો થોડુંક આ સાઈડ દોરું બરાબર. થયું. પછી જુઓ છેલ્લું, આપેલા વાળ કરતા બમણા માપનો વાળ દોરો. બમણો એટલે 2 ગણું. અહીંયા આટલો વાળ આપ્યો છે, તો આપણે એના કરતા બમણો દોરવાનો છે, તેનાથી લાંબો. અહીંયા મેં ઝાડું દોર્યું છે, તમે અહીંયા દોરજો બરાબર. નીચેની બાજુ આપેલો આવડો છે બરાબર, એનાથી બમણો એટલે આવડો બરાબર. થયું, બમણો એટલે 2 ગણો, અડધો છે એને 2 ગણો કરી દેવાનો, એટલે બમણો વાળ થઈ જાય. હવે આપ્યું છે તમારી ઊંચાઈ કેટલી વધી. હવે ઊંચાઈને આપણે શેમાં માપીશું, તો કે સેમીમાં. તમને એ ખ્યાલ હોવો જોઈએ ઊંચાઈ આપણે શેમાં માપશું, તો કે
સેમીમાં, બરાબર? જુઓ, ધોરણ ત્રણમાં તમે તમારી ઊંચાઈ માપી હતી, શું તે તમને યાદ છે? તો તમે ના જણાવી શકો, કેમ? કેમ કે કોરોનાના કારણે સ્કૂલો તો બંધ હતી, તો સ્કૂલમાં વજન ઊંચાઈ થઈ ના હોય, છતાં પણ તમે ઘરે ક્યારેય ઊંચાઈ માપી હોય તો તમને યાદ હશે. શું તમને લાગે છે કે તમારી ઊંચાઈ વધી છે? તો હા, ઊંચાઈ તો વધી જ હોય, કેમ કે નાના બાળકોની ઊંચાઈ વર્ષે વર્ષે વધતી જ હોય છે, એટલે કે સમયાંતરે થોડી થોડી ઊંચાઈ વધતી જ રહે છે, જે તમને પણ ખ્યાલ જ હશે. તો પૂછ્યું છે કેટલી, તો દરેકનો જવાબ અલગ આવશે, કેમ કે બધાની ઊંચાઈ સરખી વધી ના હોય, બધાનો જવાબ અલગ અલગ આવશે. શું તમારા મિત્રોની પણ ઊંચાઈ વધી છે? તો હા, કે બધા બાળકોની ઊંચાઈ થોડા ઘણા અંશે વધી જ હોય, કોઈની ઊંચાઈ વધારે વધતું હોય અને કોઈની ઊંચાઈ થોડીક ઓછી વધી હોય, બરાબર? શોધો અને નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. પરંતુ અહીં આપણે આ કોષ્ટક કરીશું નહીં. તમે અત્યારે મિત્રોને મળવા નથી જતા, એટલે કે ગત વર્ષની ઊંચાઈ, આ વર્ષની ઊંચાઈ તેનો ખ્યાલ તમને નહીં હોય, એટલે તમારે કરવાનું નથી. જુઓ, પછી નીચે આપ્યું છે, જલ્પાએ એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિઓની યાદી વાંચી હતી. યાદી વાંચી હતી એટલે કે વિશ્વમાં, એટલે કે આખી દુનિયામાં સૌથી ઊંચા વ્યક્તિઓ કયા છે તેની જે વિગતવાર માહિતી હતી તે વાંચી હતી. એમાંના એકની ઊંચાઈ 272 સેમી હતી, એટલે કે લંબાઈ કેટલી હતી? 272 સેમી, જે જલ્પાની ઊંચાઈ કરતા બમણી છે. બમણી એટલે બે ગણી, મેં કહ્યું ને આગળ પણ આવ્યું હતું, જલ્પાની ઊંચાઈ કરતા બે ગણી એટલે 272 છે, બરાબર? તો જલ્પાની ઊંચાઈ કેટલી હશે? તો આપણે 272 ભાંગ્યા 2 કરવું પડે, તો ગણીએ કે 2 × 2, 2 માંથી 2 જાય તો 0, નીચે આવ્યા 7, 2 × 3 6, હવે અહીંયા લખું છું 7 માંથી 6 જાય તો 1 અને આનંદ 2, તો 2 × 6 12, 12 માંથી 12 જાય તો 0 0, તો જલ્પાની ઊંચાઈ કેટલી થશે? 136 સેમી. સેમી લખવાનું 136 મીટર થઈ જાય, એવું આપણે કરવાનું નથી. આ જે એકમ હોય, સેમી, મીટર, કિલોમીટર વગેરે એકમો આપણે જવાબ સાથે હંમેશા લખવાના, બરાબર? જ્યારે જે એકમની જરૂર હોય એ લખવાનો. ઓહો, એની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં બરાબર બમણી છે, એટલે જલપાણીની ઊંચાઈ ખબર હતી 136, અને એણે એક વ્યક્તિની ઊંચાઈ વાંચી હતી કેટલી? 272, તો એને તો આશ્ચર્ય થાય છે કે એ ઊંચા વ્યક્તિ, જુઓ અહીં એક વ્યક્તિ ઊંચો બતાવ્યો છે જે જલ્પા કરતાં બમણો છે, જુઓ, એટલે જલ્પાને નવાઈ લાગે છે કે તેની ઊંચાઈ તો મારા કરતાં એકદમ બમણી છે, એમ બરાબર બમણી જ છે. કલ્પના કરો, શું તે વ્યક્તિ તમારા વર્ગના દરવાજામાં નીચે ઝૂક્યા વગર પ્રવેશી શકે? ના. કેમ? કેમ કે તે ખૂબ ઊંચા વ્યક્તિ છે, તેને રૂમમાં, એટલે કે દરવાજામાંથી અંદર આવવું હોય, ક્લાસમાં અથવા તો કોઈ પણ જગ્યાએ, તો તેને નીચે ઝૂકવું પડે, નીચું નમીને અંદર આવવું પડે, નહીં તો માથું પટકાઈ જાય. જો તે વ્યક્તિ સીધી ઊભી રહે તો તેનું માથું તમારા ઘરની છતને અડકે છે. તો એ તો વ્યક્તિની ઊંચાઈ પર આધારિત હોય, કે ખૂબ ઊંચા વ્યક્તિ હોય તો તેનું માથું છતને અડી જાય. મેં તો એવું જોયું નથી, તો હું અહીંયા ના લખી શકું. તમે કોઈએ જોયું હોય કે કોઈ વ્યક્તિ છે જે આપણા ઘરમાં પ્રવેશે તો તેનું માથું ઉપરની દીવાલ, એટલે કે છતને અડકી જાય, તમે જોયું હોય તો હા લખવાનું, અને મારી જેમ ન જોયું હોય તો ના લખજો. પછી જુઓ, તમારા કુટુંબમાં સૌથી ઊંચું અને નીચું, તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ છે? તો હું અહીં મારી વિગતો લખું છું, બરાબર? મારા કુટુંબમાં સૌથી ઊંચા મારા પપ્પા છે. હવે તમારા કુટુંબમાં સૌથી ઊંચું કોણ હોય એ તો તમને જ ખ્યાલ હોય, તો એ તમારો જવાબ તમારે લખવાનો છે. પછી જુઓ, તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે? હવે તમારા કુટુંબમાં સૌથી નીચું કોણ છે એ તમારે જાતે લખવાનું. પછી ત્રીજું, બંનેની ઊંચાઈનો તફાવત કેટલો છે એ પણ તમે માપીને અહીં લખી શકશો. આ જે વિગત છે એ તમારે તમારી લખવાની છે, આ જે મેં જવાબ લખ્યો એ તમારે લખવાનો નથી, બરાબર? આ જાતે કરવાનું છે. અહીંયા લખું છું, જાતે લખવું, સૌથી ઊંચું વ્યક્તિ કોણ છે, સૌથી નીચું વ્યક્તિ કોણ છે, એટલે કે સૌથી ઊંચું વ્યક્તિ આટલું હોય અને સૌથી નીચું આટલું હોય, તો એની ઊંચાઈ વચ્ચેનો આ તફાવત કેટલો છે એ ત્રીજામાં લખવાનું રહેશે.
पाना नंबर 16 पर तमने आंतर शाळा રમતોત્સવ વિશે માહિતી આપી છે, જેમાં દોડ એટલે કે રેસની લગતી માહિતી છે અને અમુક ગણતરી પણ આવે છે, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. આજે આપણે પાના નંબર 15 સુધી અટકાવીએ છીએ. આજના વિડીયોમાં આપણે પાના નંબર 15 સુધી જોઈ ગયા. આગળના વિડીયોમાં પાના નંબર 16 થી શરૂઆત કરીશું. હવે આજનું ગૃહ કાર્ય જાણી લઈએ તો 1 થી 20 ઘડિયા ઘરકામની નોટબુકમાં બે વખત લખવા તથા પાકા પણ કરવા.